નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણ ચેપ્ટરમાં છેલ્લે આપણે શાંત ગણ કોને કહેવામાં આવે, અનંત ગણ કોને કહેવામાં આવે એના ઉપરના દાખલાઓ ગણ્યા હતા. ઉપરાંત જે છે સ્વાધ્યાયમાં 1.2માં પણ જે દાખલા હતા એ ગણ્યા હતા. તમારા વિદ્યાર્થી મિત્રો, જે દાખલા તમને લેશનમાં આપવામાં આવે છે એ દાખલા ખાસ તમારે ગણવાના રહેશે, જે તમારા નોટબુકમાં ગણવાના છે અને સોલ્યુશન પણ ગણવાનું છે. હવે પછી આપણે ચર્ચા કરીએ કે ગણમાં આગળ સમાન ગણ કોને કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, સમાન ગણ તો કે એમાં સમાન ગણ માટે બે ગણની વાત કરવામાં આવે, ગણ એ અને ગણ બી. તો સમાન ગણ કોને કહેવામાં આવે, જે બે ગણ હોય એમાં ઘટકોની સંખ્યા સમાન હોય, ઉપરાંત ઘટકો પણ સમાન હોય તેને સમાન ગણ કહેવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, એવા ગણ કે જેમાં ઘટકની સંખ્યા સરખી હોય, ઉપરાંત ઘટકો પણ સમાન હોય તો તેને સમાન ગણ કહેવામાં આવે છે. આપણે વ્યાખ્યા સ્વરૂપમાં લખીએ, એવા બે ગણ કે જેમાં ઘટકોની સંખ્યા સમાન, ઉપરાંત ઘટકો પણ સમાન હોય તેને સમાન ગણ કહીએ છે. બે પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા ધ્યાનમાં રાખવાનું છે. સમાન ગણ માટે બે ગણની જરૂર પડે તો બંને ગણમાં ઘટકની સંખ્યા સમાન હોય, ઉપરાંત ઘટકો પણ સમાન હોય તેને સમાન ગણ કહેવામાં આવે છે. એનું એક સરળ ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે એ ગણમાં 1, 2 અને 3, બી ગણમાં 1, 2 અને 3. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ગણ એ છે એમાં 3 ઘટકો છે, ગણ બી છે એમાં પણ 3 ઘટકો છે, એટલે ઘટકની સંખ્યા સરખી છે. જે ઘટકની સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો, અને આપણે નંબર ઓફ એ સ્વરૂપમાં લખીએ કે 3, નંબર ઓફ બી બરાબર 3. આનો મતલબ થાય નંબર ઓફ એ, મતલબ કે એ ગણમાં ઘટકની સંખ્યા, એ એટલે ઘટકની સંખ્યા, એટલે એ ગણમાં ઘટકની સંખ્યા 3, બી ગણમાં ઘટકની સંખ્યા 3, એટલે બંને ગણમાં ઘટકની સંખ્યા સમાન છે. ઉપરાંત ઘટકો જોવામાં આવે તો 1, 2 અને 3 છે, 1, 2 અને 3 છે, તો બંનેમાં ઘટકો સમાન છે તો એને સમાન ગણ કહેશે. માટે એ બરાબર બી, મતલબ એ અને બી સમાન ગણ છે. એટલે આ રીતે આપણે એ બરાબર બી ક્યારે લખી શકીએ, એ અને બી, એ બરાબર બી ક્યારે લખી શકીએ, એનો મતલબ એવો કે બંને સમાન ગણ છે, એમાં ઘટકો અને બીમાં ઘટકો ની સંખ્યા સરખી છે, ઉપરાંત ઘટકો પણ સમાન હોય તો જ તે બંને વસ્તુ એક સાથે જો હોય તો એ બરાબર બી આપણે લખી શકીએ. જોઈએ નામ આના આધારિત આપણે દાખલાઓ ગણીએ. બરાબર
વિદ્યાર્થી મિત્રો અહીંયા જો a બરાબર b થાય કે નહીં કરવા નક્કી કરવાનું છે તો a ગણમાં a b c d ચાર ઘટકો છે અને b ગણની વાત કરીએ તો b ગણમાં પ્રથમ b છે પછી c છે b a છે તો ગણમાં ઘટકો જે હોય એને ગમે એટલે ત્રણ વાર તમે લખી શકો તો a ગણમાં a b c d છે અને b ગણના ઘટકો છે એને પણ આપણે a b c d સ્વરૂપમાં લખી શકીએ અને a બરાબર a b c d તથા b બરાબર કે જેના ઘટકો આપણે પ્રથમ a લખી શકાય પછી b લખી શકાય c અને d લખી શકાય તો હવે જો વિદ્યાર્થી મિત્રો બંનેમાં ઘટકોની સંખ્યા 4 છે આમાં પણ 4 આમાં પણ 4 ઉપરાંત ઘટકો પણ સમાન છે તો આપણે a બરાબર b કહી શકીએ માટે a બરાબર b થશે a અને b સમાન ગણ છે બીજો દાખલો લઈએ a બરાબર 4 8 12 16 b બરાબર 8 4 16 18 તો વિદ્યાર્થી મિત્રો આમાં જો a ગણમાં 4 8 12 16 છે b ગણમાં પહેલા 8 છે પછી 4 છે 16 અને 18 તો b ગણના ઘટકો જે છે એમાં પ્રથમ આપણે 4 લખી શકીએ 8 પછી 16 અને 18 છે તો a ગણમાં 4 8 12 16 થશે અને b ગણમાં પ્રથમ આપણે 4 લખી 8 લખી પછી 16 અને 18 તો વિદ્યાર્થી મિત્રો બંનેમાં જો ઘટકની સંખ્યા સરખી છે 1 2 3 4 a ગણમાં 4 ઘટક છે b ગણમાં 1 2 3 4 4 ઘટક એટલે ઘટકની સંખ્યા સમાન છે હવે ઘટકો જોઈએ 4 અને 8 4 અને 8 છે 16 પણ છે તો 12 અને 18 બે અલગ અલગ છે એટલે બંનેમાં ઘટકો સરખા નથી વિદ્યાર્થી મિત્રો બંનેમાં જ્યારે ઘટકો સરખા હોય ઘટકની સંખ્યા સરખી હોવી જોઈએ ઉપરાંત ઘટકો પણ સરખા હોવા જોઈએ તો જ તે આપણે સમાન ગણ કહી શકાય એટલે અહીં આપણે નક્કી કરી શકીએ a not equal b a અને b સમાન ગણ નથી ખાસ વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના ઘટકની સંખ્યા સરખી હોવી જોઈએ ઉપરાંત ઘટકો પણ સમાન હોવા જોઈએ બીજું લખવું જોઈએ તો કે a બરાબર 2 4 6 8 10 અને b બરાબર x k j x a u m ધન ઋણા છે ઉપરાંત x less than equal to 10 વિદ્યાર્થી મિત્રો a ગણ જે છે એમાં 2 4 6 8 10 પાંચ ઘટકો છે સ્પષ્ટ છે યાદ રહેલી છે પણ b ગણમાં જે ઘટકો તમને આપ્યા છે x કે જા x એ યુગ્મ ધન પૂર્ણાંક છે તો આ ગુણધર્મ સ્વરૂપે એને આપ્યા છે એને આપણે યાદી સ્વરૂપે લખવા પડે તો ગુણધર્મ સ્વરૂપે આપણે એમ કીધું છે યુગ્મ ધન પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યા લેવાની છે ધન લેવાની છે ઉપરાંત યુગ્મ લેવાની છે પણ કઈ રીતે x less than or equal to 10 x less than or equal to 10 છે એટલે એમાં તમારે x 10 અથવા 10 કરતા ઓછા લેવાના છે 10 અથવા 10 કરતા ઓછા અને ધન સંખ્યા લેવાની છે અને યુગ્મ પૂર્ણાંક સંખ્યા એટલે b ગણમાં ઘટકો જે આપ્યા છે એ આપણે સૌથી પહેલા યાદી સ્વરૂપે લખવા પડે એટલે a ગણમાં તો ઘટકો છે 2 4 6 8 10 b ગણમાં ઘટકો આપણે લખવા હોય તો અહીંયા કીધું છે 10 અને 10 કરતા ઓછી યુગ્મ ધન પૂર્ણાંક તો યુગ્મ ધન પૂર્ણાંક યુગ્મ સંખ્યાની શરૂઆત ધન સંખ્યા 2 થી થાય એટલે 2 4 6 8 10 તો વિદ્યાર્થી મિત્રો એમાં ઘટકો આવશે 2 4 6 8 10 તો બે ગણમાં ઘટકની સંખ્યાની વાત કરીએ તો બંનેમાં 5 5 ઘટકો છે ઉપરાંત ઘટકો
પણ સરખા છે માટે આપણે બંને સમાંતર કહી શકીએ માટે a બરાબર b a અને b સમાંતર છે એટલે તમને ખાસ યાદી સ્વરૂપ આપ્યું છે તમને તરત જ ખબર પડી જાય કે બંને સમાંતર છે પણ ગુણધર્મ સ્વરૂપમાં તમને આપ્યું હોય તો યાદી સ્વરૂપે ઘટકો લખવા પડે પછીનો દાખલો જોઈએ આપણે ચોથો દાખલો છે કે જેમાં a બરાબર x કે જ્યાં x એ 10 નો ગુણી છે અને b બરાબર 10 15 20 25 30 વિદ્યાર્થી મિત્રો બંને જે છે પ્રથમ જે છે એ ગુણધર્મની આપી છે અને b છે એ યાદીની રીત આપી છે હવે યાદીની રીતમાં 10 15 20 25 30 એ બધી સંખ્યાઓ આપી છે તો ઉપર એ ગણમાં જે સંખ્યા આપી છે એને આપણે યાદી સ્વરૂપમાં લખવા પડે તો એ ગણમાં આ રીતે છે x કે જ્યાં x છે 10 નો ગુણિત છે વિદ્યાર્થી મિત્રો 10 નો ગુણિત જે છે એમાં જેમાં 10 ગુણેલા હોય એવી સંખ્યા આપણે લેવી પડે તો 10 નો ગુણિત લેવું હોય તો થશે 10 પછી આવશે 20 પછી 30 10 20 30 તમામમાં 10 ગુણેલા છે 40 50 આવી બધી તમામ સંખ્યા જે છે આવશે તો વિદ્યાર્થી મિત્રો જો ઉપર અને નીચે તેમાં ઘટકો જે છે એ અલગ અલગ છે અહીંયા 15 છે તો આમાં 15 નથી તો a અને b સમાન ગણ નથી a નોટ ઇક્વલ b a અને b સમાન ગણ નથી તો આ રીતે આપણે a બરાબર b છે કે નહીં તે આપણે નક્કી કરી શકીએ બંનેમાં ઘટકની સંખ્યા જોવી પડે ઉપરાંત ઘટકો ક્યાં ક્યાં છે એ પણ જોવા પડે એના પછી પાંચમો દાખલો છે કે નીચે આપેલી સમાન છે કારણ આપો વિદ્યાર્થી મિત્રો બે જોડ ગણ નીચે આપેલી છે એ સમાન ગણ છે કે તમારે નક્કી કરવાનું છે તો પ્રથમ જોડમાં છે a બરાબર b 3 b બરાબર x કે જ્યાં x એ x વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર 0 નો યાદી સ્વરૂપમાં ઘટકો સમાન મેળવવા પડે તો બી ગણમાં જે સંખ્યા આપી છે એમાં બી ગણ માટે x કઈ રીતે લેવાના છે તો કે x કે જ્યાં x એ x વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર 0 નો ઉકેલ છે આ જે દ્વિઘાત સમીકરણ છે એનો તમે ઉકેલ મેળવો અને એમાં જે x ના ઘટકો મળે એ ઘટકો b ગણમાં ઘટકો આવશે એ ઘટકો લીધા પછી તમે નક્કી કરી શકશો કે બંને સમાન ગણ છે કે નહીં તો b ગણ માટે x વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર 0 ના અવયવો પાડવા પડે તો વિદ્યાર્થી મિત્રો અગાઉ તમે 10મા 9મા ધોરણમાં અવયવ પાડતા શીખી ગયા અહીંયા એવી બે છે 5x જે છે એવી બે સંખ્યા લેવાની જેનો સરવાળો 5x થાય અને બંનેનો ગુણાકાર 6 થાય એવી સંખ્યા થશે 2 અને 3 ને x પર તો 5x ને આમાં 2 ભાગ પડશે 2x વત્તા 3x 5x જે છે એના 2 ભાગ 2x વત્તા 3x અને 6 એમનામ રહેશે એટલે જે તમે ભાગ પાડો એમનામ ભાગ જે છે જળવાઈ રહેવા જોઈએ
હવે પ્રથમ સંખ્યામાંથી આપણે સામાન્ય લઈશું x અહીંયા વધે x પ્રથમ બે સંખ્યા છે x² + 2x તો એમાંથી x સામાન્ય લઈએ તો પ્રથમમાં વધે x બીજામાં વધશે 2 અને આ બે સંખ્યા છે એમાંથી સામાન્ય નીકળશે 3 આમાં પણ 3 છે તો 3 સામાન્ય લેવામાં આવે તો અહીંયા વધે x અહીંયા વધે b = 0 આ બંને પદ જે છે એ સરવાળા સ્વરૂપમાં છે અને બંનેમાંથી x / 2 કોમન લઈ શકાય x / 2 કોમન લેવામાં આવે અહીંયા વધે x અહીંયા વધે + 3 = 0 એટલે x / 2 = 0 જ્યારે ગુણાકારમાં 2 પદ તમને આપ્યા હોય સામે 0 હોય તો બંને પદ બરાબર 0 લઈ શકાય x / 2 = 0 કે x / 3 = 0 એટલે અહીંયા x ને સૂત્ર કરતા બનાવો તો +2 છે સામે જાય તો -2 થશે x = -b અહીંયા થશે x = -3 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને b ગણવા બે ઘટકો મળ્યા -2 અને -3 એટલે b ગણના ઘટકો તમે લખશો તો -3 -2 અને a ગણના ઘટકો ઉપર તમને આપ્યા છે 2 અને 3 તો બંનેમાં ઘટકની સંખ્યા સરખી છે બંનેમાં બે બે ઘટક છે પણ ઘટકો અલગ અલગ છે એટલે સમાન ગણ નથી તો અહીંયા લખી શકાય અહીં a અને b સમાન ગણ નથી જો આ રીતે વિદ્યાર્થી મિત્રો યાદી સ્વરૂપમાં આપ્યું હોય તો તરત ખબર પડી જાય પણ ગુણધર્મ સ્વરૂપમાં તમને જો આપ્યા હોય તો એને યાદી સ્વરૂપમાં આપણે ઘટકો મેળવવા પડે તો અહીંયા તમને દ્વિઘાત સમીકરણ આપ્યું છે એ સિવાય કોઈ પણ પદ હોય તો એ રીતે x ના ઘટકો તમે મેળવી શકો આ રીતે અવયવ પાડી દો અવયવ પાડ્યા પછી x ના બે મૂલ્યો મળે બીજો દાખલો જોઈએ કે a = x k + x a થોડો શબ્દ નો મૂળાક્ષર છે અને b ગણ છે એમાં y k + y a WKLFOL શબ્દ નો મૂળાક્ષર છે વિદ્યાર્થી મિત્રો આ આપણે જોવાનું છે સમાન ગણ છે કે નહીં x કે જે x એ ફોલો શબ્દનું મૂળાક્ષર છે એ ગણ માટે ફોલો શબ્દ અંગ્રેજીમાં આપ્યો છે એના ઘટકો તમે લખવાના છે b ગણ છે y કે જે y એ હોલ શબ્દનો મૂળાક્ષર છે અંગ્રેજી અક્ષર છે એના પણ અક્ષરો તમારે લખવાના છે જે ઘટકો આવે તે તો બંને a અને b ગણના ઘટકો જે છે એને આપણે યાદી સ્વરૂપમાં લખશું પછી નક્કી કરીએ કે બંને સમાન ગણ છે કે નહીં તો એ ગણ જે છે એના ઘટકો તમારે લખવા હોય તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે f જે છે આમાં એક જ વાર આવે છે એ આપણે લખી નાખવાના o બે વખત આવે છે કે જેને એક જ વાર લખશું જ્યારે કોઈ પણ અંગ્રેજી અક્ષરમાં બે અક્ષર કોઈ એક અક્ષર બે વખત આવતો અથવા વધુ વખત આવતો હોય તો એનો ઉલ્લેખ એક જ વાર કરવાનો છે એટલે f o આવી જાય l બે વખત છે તો l જે છે આપણે એક જ વાર લખશું પછી છેલ્લે આવશે ડબલ્યુ એટલે એ ગણના ઘટકો થશે એફ ઓ એલ ડબલ્યુ અને બી ગણના ઘટકો જો આપણે લખવા હોય તો એમાં પણ ડબલ્યુ ઓ એલ એફ કે જેમાં બધા શબ્દો બધા અક્ષરો અલગ અલગ જ છે તો વિદ્યાર્થી મિત્રો જોઈ લો આમાં કે બી ગણના ઘટકો છે એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવાય તો એટલે આપણે એફ લખી નાખીએ પછી ઓ લખીએ પછી એલ લખીએ અને પછી ડબલ્યુ લખીએ તો બંનેમાં a અને b ગણમાં જોવામાં આવે તો ઘટકની સંખ્યા સરખી છે ઉપરાંત ઘટકો પણ સમાન છે તો કહી શકાય કે a અને b સમાન ગણ છે તો આ રીતે આપણે જે છે એ બંનેમાં ગુણધર્મની દાખી છે યાદી સ્વરૂપમાં ઘટકો લખ્યા પછી જે છે તમે સમાન ગણ છે કે નહીં તે નક્કી કરી શકો ચોથો દાખલો છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ
નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો. હવે નીચે અલગ અલગ વિદ્યાર્થી મિત્રો તમને ગણ આપેલા છે અલગ અલગ, તો કયો ગણ ક્યાં ગણ સાથે સમાન ગણ થશે તમારે નક્કી કરવાનું છે. પ્રથમ એ છે 2 4 8 12, પછી બી ગણ આપ્યો છે 1 2 3 4, સી ગણ આપ્યો છે 4 8 12 14, ડી ગણ આપ્યો છે 3 1 4 2, પછી ઈ ગણ આપેલો છે -1 1, પછી એફ ગણ આપ્યો છે 0 3, જી ગણ આપ્યો છે 1 -1, અને એચ ગણ આપેલો છે 0 1. વિદ્યાર્થી મિત્રો આમાં અલગ અલગ તમને 8 ગણ આપેલા છે, કયો ગણ બીજા ક્યાં ગણ સાથે સમાન ગણ થશે એ તમારે નક્કી કરવાનું છે. તો પ્રથમ આપણે જોઈએ કે એ ગણ છે 2 4 8 12, તો એવો એક ગણ છે જેમાં 2 4 8 12 આવતા હોય. જુઓ તો અમે 1 2 3 4 4 8 12 14 3 1 4 2 1 પણ નહીં, નીચેનામાંથી એક પણ ગણ એવો નથી જે એ સાથે સમાન ગણ બને. હવે બી ની વાત કરીએ તો બી માં 1 2 3 4 ઘટકો છે, તો એવો એક પણ ગણ છે જેમાં ઘટકો સરખા હોય, ઘટકની સંખ્યા સરખી હોય ઉપરાંત ઘટકો પણ સમાન હોય તો બી છે. એમાં ડી ની વાત કરીએ તો ડી માં 1 2 3 અને 4, તો બી અને ડી સમાન ગણ થશે. તો જવાબ તમારે લખવો હોય તો એક થશે બી અને ડી સમાન ગણ છે. વિદ્યાર્થી મિત્રો એ સિવાય કોઈ ગણ નથી. હવે સી ની વાત કરીએ 4 8 12 14, તો એવો એક પણ ગણ નથી જેમાં 4 8 12 14 ઘટકો હોય, બરાબર ડી આવી ગયો છે. હવે વાત કરીએ ઈ ગણની, તો ઈ માં -1 અને 1 છે. વિદ્યાર્થી મિત્રો યાદી સ્વરૂપમાં ઘટકો ગમે તે ક્રમમાં તમે લખી શકો, માઇનસ અને વન છે તો નીચે જી ગણ છે એમાં 1 અને -1 છે, તો ઈ અને જી ગણ સમાન ગણ થશે. આપણે લખશું ઈ અને જી. હવે એફ ની વાત કરીએ તો એફ માં 0 એ છે અને એચ ગણમાં 0 1 છે, તો માત્ર બે જોડી એવી છે જે સમાન ગણમાં થશે, બી અને ડી જે સમાન ગણ છે, ઈ અને જી તો એ સમાન ગણ છે. તો આ જોડી જે છે સમાન ગણ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ અમે આ રીતે સમાન ગણ આધારિત અલગ અલગ દાખલાઓ મેળવ્યા જે તમે નક્કી કરી શકો કે સમાન ગણ વિશે કોને કહેવામાં આવે અને સમાન ગણની જોડી છે કે એ તમે નક્કી કરી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ આપણે અલગ અલગ 5 ગણ તમને આપ્યા છે, તો એ કયો ગણ ક્યાં ગણ સાથે સમાન ગણ થશે એ તમારે નક્કી કરવાનું છે. તો એ ગણ જે છે એમાં ઓલરેડી એક 0 ઘટક છે અને એમાં એક ઘટક છે. બી ગણની વાત કરીએ તો બી ગણમાં ક્યાં ક્યાં ઘટક આવશે એ તમારે નક્કી કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો બી ગણની વાત કરીએ, બી ગણ માટે x greater than 15 અને x less than 5. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના સ્વાધ્યાયમાં ચર્ચા થઈ ગઈ છે કે જે આ જે છે અસમતા કહેવામાં આવે, સુરેખ અસમતા, કે એમાં સંખ્યા રેખા ઉપર x 15 કરતા વધુ અને x less than 5 સંખ્યા રેખા ઉપર 5 કરતા ઓછા, જેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો અહીંયા 15 હોય તો x નું મૂલ્ય 15 કરતા વધુ જમણી બાજુ, x greater than 15 x 15 કરતા વધુ સંખ્યા રેખા ઉપર જમણી બાજુ અને x less than 5 મતલબ કે x 5 કરતા ઓછા ડાબી બાજુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અગાઉ પણ ચર્ચા કરી કે બંનેમાં છેદ ગણ આવતું અથવા બંનેમાં સામાન્ય સંખ્યા જે આવતી હોય એનો ઉકેલ થાય તો કે 15 કરતા વધુ
5 કરતા ઓછા તો બંનેમાં સામાન્ય આવી એક પણ સંખ્યા નથી અથવા બંનેનો છેદ નથી એટલે એનો ઉકેલ થશે ખાલી ઘન એટલે b બરાબર ખાલી ઘન એટલે b ઘનમાં એક પણ ઘટક નથી હવે વિદ્યાર્થી મિત્રો c ઘનની વાત કરીએ તો c ઘન જે છે એમાં x 5 બરાબર 0 છે એટલે b ઘનની વાત કરીએ c ઘન માટે તો c ગણ જે છે એમાં સમીકરણ આપ્યું છે x 5 બરાબર 0 x 5 બરાબર 0 તો x બરાબર -5 સમીકરણ કરો તો પ્લસ 5 થઈ જાય તો c ગણમાં એક જ ઘટક છે 5 તો c ગણના ઘટકો 5 જે છે એટલે આ રીતે આપણે લખી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો j ગણમાં ઘટકો હોય તો એને છત્રની કૌંસમાં લખવાના છે પણ એક પણ ઘટક ન હોય તો આ રીતે ખાલી ગણ લખી શકાય અને ખાલી ગણને છગડીયા કૌંસમાં લખી શકાય નહીં તો સી ગણના ઘટકો પણ મળી ગયા હવે ડી ગણની વાત કરીએ ડી ગણ માટે સમીકરણ તમને આપ્યું છે x² = 25 x² = 25 વિદ્યાર્થી મિત્રો તો અહીંયા x નું કયું મૂલ્ય મૂકો જેનો વર્ગ 25 થાય તો x = 5 મૂકી શકાય x = -5 પણ મૂકી શકાય તો x² = 25 જે છે એના બે મૂલ્યો મળે x = + 5 માં બે ઘટકો મળ્યા તો અને અવયવ પાડવા તો અવયવ પણ પાડી શકાય 25 ને બાજુ લઈ લો તો a² - b² પરમાણ પણ અવયવ તમને મળી જાય ઉપરાંત આ વર્ગ છે અને સામે મોકલો તો વર્ગમૂળ માં એટલે + 25 નું વર્ગમૂળ 5 તો + 5 એટલે બે ઘટકો મળે સરળ રીતે સમજવું હોય તો x ની જગ્યાએ કઈ સંખ્યા મૂકો કે જેનો વર્ગ 25 થાય તો 5 મૂકી શકે 5 તો વર્ગ 25 માઇનસ 5 પણ મૂકી શકે માઇનસ 5 તો વર્ગ ધન થઈ જાય જે 25 માં એટલે બે ઘટકો મળે એટલે d ગણમાં ઘટકો આવશે માઇનસ 5 અને 5 હવે પછી e ગણની વાત કરીએ તો e ગણ માટે તો વિદ્યાર્થી મિત્રો e ગણમાં દ્વિઘાત સમીકરણ તમને આપ્યું છે x² - 2x - 15 નું ધન પૂર્ણાંક બીજ છે તો વિદ્યાર્થી મિત્રો આના અવયવ આપણે કાઢવા પડે તો કે x² - 2x - 15 = 0 તો હવે તમારે આના અવયવ કાઢવાના છે એવી કઈ બે સંખ્યા લેવામાં આવે કે જેનો ગુણાકાર - 15 થાય અને એનું સાદું - 2 મળે તો એ સંખ્યા બે થશે માઇનસ 5 અને 3 તો વિદ્યાર્થી મિત્રો x વર્ગ માઇનસ 2x છે ત્યાં તમે લખી શકો માઇનસ 5x વત્તા 3x એમાં કોઈ ફેરફાર કરવાનો નથી માઇનસ 2x છે તો એની જગ્યાએ આપણે લખી શકીએ માઇનસ 5x વત્તા 3x માઇનસ 5 અને 3 બે નો સરવાળો માઇનસ 2x થઈ જાય એટલે બે નો ગુણાકાર માઇનસ 5 અને માઇનસ 15 થઈ જાય છેલ્લા માઇનસ 15 તો છે એટલે આ બંને માંથી સામાન્ય નીકળશે x તો વધે x - 5 અને આ બંને માંથી સામાન્ય નીકળશે 3 તો વધે x 3x 15 છે તો વધે અહીંયા 5 બરાબર 0 બંને પદ ગુણાકાર બંને પદ જે સરવાળા આવે છે તો બંને માંથી સામાન્ય નીકળે x - 5 બંને માંથી x - 5 સામાન્ય નીકળશે અહીંયા વધે x (0) કે જેમાં આપણને એને આધારે x ના બે મૂલ્યો મળ્યા 5 અને માઇનસ 3 તો x ની બે કિંમત મળી 5 માઇનસ 3 તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ આપણે એ કિંમત જ દેવાય છે ધન પૂર્ણાંક જે ધારો હોય એનો પૂર્ણાંક પૂર્ણાંક બને છે પણ ધન કિંમત એક જ થશે x = 5 એટલે થશે x = 5 એટલે e ગણમાં એક જ ઘટક આવશે 5 હવે આપણે સમાન ગણની વાત કરવી છે તો એ ગણ જે છે એમાં આપણને 0 ઘટક આપ્યા છે બી ગણના ઘટકો ખાલી મળ્યા છે સી ગણ જે છે એમાં એક ઘટક 5 મળ્યો
અને d ઘન જે છે એમાં માઈનસ 5 તો 5 ઘટકો મળ્યા હતા જો વિદ્યાર્થીઓ 5 ઘન છે તો એમાં જો તો સમાન ઘન સેમાં થશે તો કે 0 છે તો 0 જે છે એમાં એક પણ ઘટક નથી 0 ખાલી ઘન એક પણ ઘટક એટલે c બરાબર 5 5 ઘટક છે તો 5 e ઘનમાં પણ છે તો c અને e બંને સમાન ઘન થશે અને d ઘન માટે સમ બીજો એક પણ ઘન નથી એટલે અહીંયા થશે c અને e સમાન ઘન છે અને વિદ્યાર્થીઓ પ્રમાણે જવાબ આવશે એક જ જોડી મળે c અને e જે સમાન ઘન